કેમ છો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગુજરાતી અને છંદનો આપણો આ છેલ્લો લેક્ચર. આખું અઠવાડિયું સાહેબ છંદ હાયલા અમે, સાહેબ છંદ ભણી ભણીને થાકી ગયા હોય તો આપણે જે નજીક લઈ લઈએ આપણું આ સ્ટેન્ડ, બરાબર? ઓકે, એટલે જે ગયો એ આ છેલ્લો લેક્ચર છે, છંદ આપણા પૂરા. હવે માત્રામેળ છંદ વિશે તમને માહિતી આપી હતી કે ભાઈ એમાં માત્રાઓ ગણવાની હોય છે. જો અહીંયા રાખું, દેખાય છે ને? નથી દેખાતું, નથી દેખાતું, હવે દેખાશે, દેખાણું જોવાથી છે ને જાદુ. હવે માત્રામેળ છંદ વિશે જોઈએ. અક્ષરમેળ છંદ, જેમ હ્રસ્વ સ્વરની લઘુ માત્રા અને દીર્ઘ સ્વરની ગુરુ માત્રા જોઈ હતી અક્ષરમેળમાં, અહીં પણ એ માત્રા જ જોવાની છે, પણ જોવાની રીતમાં ફેર પડશે. અક્ષરમેળમાં લઘુ માત્રા લ અને ગુરુ માત્રા ગા જોવાય છે અને તેના આધારે ગણ બંધારણ આદિ જોઈને છંદ નિશ્ચિત થાય છે. અહીં માત્રાને આંકડામાં જોવાની છે. લઘુ માત્રા એટલે એક અને ગુરુ માત્રા એટલે બે. ચરણની કે પંક્તિની માત્રાનો સરવાળો કરો તો તમને છંદ મળે. જેમ કે અક્ષરમેળ છંદ જોયું હતું તેમ વિનોદ એટલે કે વી એટલે લઘુ, નો એટલે ગુરુ અને દ એટલે લઘુ. તો અહીં વિનોદ એટલે, તો એમાં ભાઈ લઘુ ગુરુ લઘુ હતું વિનોદમાં, તો અહીં વિનોદ એટલે અહીંયા એક બે એક એટલે ચાર માત્રા, બસ આટલું જ. પંક્તિમાં જોઈએ તો વધારે ખ્યાલ આવશે. કાળી ધોળી રાતી ગાય, બરાબર? હવે હું અહીં બોર્ડ ઉપર લખું, તમારી પાસે ટેક્સ્ટ બુક છે ને જો 135 પેજ ઉપર. કેટલી માત્રા છે તો કે ભાઈ કાળી ધોળી રાતી ગાય, કાળી ધોળી રાતી ગાય. તો પેલા લઘુ ગુરુ કરી એટલે તમને ખબર પડશે, ગુરુ 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 ને લઘુ. તો માત્રા કેટલી થાય? ગુરુની બે ને લઘુની એક, બે 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 ને એક, તો બે ચાર છ આઠ દસ બાર ચૌદ ને એક પંદર. કેટલી માત્રા થાય? તો કે 15. તો શું છે ચોપાઈની વાત કરીએ તો કે ભાઈ 15 માત્રા થાય. તો કાળી દોડી રાતી ગાય, સમજાયું? આટલું જ કરવાનું અને તમને 15 માત્રા મળે. એટલે શોધવાનું 15 માત્રા ધરાવતો કયો છંદ છે. તમને ખબર છે આ છંદ છે ચોપાઈ, છંદ ચોપાઈ છે, એનું લગાત્મક રૂપ. આમ તો લગાત્મકાનું નિશ્ચિત ન હોય, મેં કીધું ને કે અહીંયા ભાઈ અક્ષરો જાજાય થઈ જાય અને અક્ષર અરે ક્યાં લઘુ, અહીંયા ગુરુ એટલે ગુરુ જ હોવા જોઈએ એવું થોડું જરૂરી છે. અહીંયા લઘુ હોય ને ગુરુ હોય, છતાંય પણ આ જે પંક્તિ છે એનું લગાત્મક રૂપ શું છે? તો કે દા 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 ગાલ, દા 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 ગાલ, દ દા દ દા, એ રીતના આવે છે લગાત્મક રૂપ, એનું લગાત્મક રૂપ છે. હકીકતમાં ત્યાં કંઈક શું છે, આ રીતના એનું લગાત્મક રૂપ છે. પછી સંધિની વાત કરીએ તો સંધિ છે એ ચતુષ્કલ છે, ચતુષ્કલ છે. અને માત્રા એની કેટલી છે? માત્રા 15. આની અંદર પણ સૂત્ર ક્યાંય હોતું નથી, માત્રા જ ગણવાની. અને તાળ એનો 4 છે, બરાબર? હવે દલપતરામની પંક્તિઓ આ સુની સુની રાતમાં કોઈ ઢોલક હજી બજાવે છે, દોહરો છંદ છે. દોહરો છંદનો રાગ ખબર છે, દુહા કહીએ ને દોહરો છંદ, એ ટાઈપ એ દોહરો છંદ છે. આ કાળી ધોળી રાતી ગાયનું છે, કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, ચાર પગોને આંચળ ચાર, ઉછળેથી ઉડાડે માખ. જો વચ્ચે ઝાખું થઈ ગયું હતું ને, હવે આ રેડી થઈ ગયું. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, ચાર પગોને આંચળ ચાર, ઉછળેથી ઉડાડે માખ. દલપતરામની પંક્તિ, આ સુની સુની રાતમાં
कोई ढोलक हजी बजावे। तो એનું લગાત્મક રૂપ દા 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 ગાલ ના છે. હવે આ દલ આ તમે જોઈએ આપણે ઉદાહરણ છે દલપતરામની પંક્તિ. આ સુની સુની રાતમાં કોઈ ઢોલક હજી બજાવે. તો માત્રા જોવો જોઈએ, બે 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 એક ને બે, અહીંયા બે એક બે એક 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 બે એક 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 બે ને બે છે ને, બે એક બે એક 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 બે એક બે બે. તો માત્રા ગણીએ, બે ચાર છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર, આમાં પણ પંદર માત્રા થઈ. બે ને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર, પંદર માત્રા થઈ. ગણતા આવડે તો ગણી લ્યો છે. એટલે આ એનું ઉદાહરણ હતું. ચોપાઈમાં એક ચરણની પંદર માત્રા હોય છે, એક એક ચરણની પંદર માત્રા, એટલે સળંગ પંક્તિમાં બે ચરણ હોય છે. એક આખી પંક્તિ હોય ને એમાં બે ચરણ હોય, એટલે બે ચરણ હોય છે, એટલે પંક્તિના કુલ માત્રા કેટલી થાય? ટોટલ પંદર દુ ત્રીસ, પંદર આની માત્રા અને પંદર આની માત્રા, એટલે ત્રીસ માત્રા થઈ. બસ એ માત્રા થઈ શકે, પણ યાદ રાખવું કે અહીં બે ચરણ છે. નીચેના ઉદાહરણ જોતા બે ક્યાંક પંક્તિ એટલે કે ચાર ચરણ પણ જોઈ શકાય છે. ઘણીવાર એવું છે બે પંક્તિ, આ ચરણ એક અને ચરણ બે છે, પંક્તિ એક છે ને, ઘણીવાર અહીંયા બે બે પંક્તિ હોય. હશે તો જોવો જોઈએ શું કે છે. આ એક પંક્તિવાળો છે, લાંબા જોડે ટૂંકો જાય. નથી દેખાતું તમારે પાસે ટેક્સ્ટ બુક હોય કે ન હોય, જો આપણે અહીં બતાવીએ, આપણે ગાતા જઈએ બતાવે છે ને ઝાખું ઝાખું. હા પછી જો અહીં થોડુંક બોલખેરે એમ જ થયું હતું, બોર્ડ ઉપર નહોતું દેખાતું, એનું કારણ છે કે અહીં થોડુંક મારું જાદુ. હં હવે દેખાણું હશે. જો આ પહેલું જ છે, લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય, એ માટે તક જોઈ સમાન, શક્તિ વિચારી કરીએ કામ, શિયાળે શી તડવાય, પાન ખરે ઘઉં પેદા થાય. પછી એની પંક્તિ મને નથી આવડતી. કાળી ધોળી રાતી ગાય, પીએ પાણી ચરવા જાય, ચાર પગોને આંચળ ચાર, પૂછડાથી ઉડાડેવા માખ. પૂછડાથી ઉડાડે વાય નો આવે પણ માખ આવે, માખ્યું પૂછડાથી ઉડાડે. આકાશે તારાની ભાત, ધરતી હૈયે ફૂલ બિછાત, સર્જિતો કા સર્જિતાત, માનવ ના મન મામદરાત, દરિયાથી ડુંગર પર જાય, કેળી ત્યાં નાનકડી થાય, તરુવરો ત્યાં ઢોળે છાય, ને ઠંડો વાયુ લહેરાય, ને ઠંડો વાયુ લહેરાય. હા મેં ઝાખું થઈ ગયું, જો જાદુગર હવે આવી જાય. આવી ગયું ને, એટલે તમારી પાસે પણ ટેક્સ્ટ બુક છે. તો ઉપરની પંક્તિઓની માત્રા ગણી જુઓ. ચોપાઈ છંદ હવે સમજાઈ ગયો હશે. આ છંદ ધરાવતા બીજા મજાના કાવ્યો શોધો અને ગાઓ. બીજા પણ આવા જ મજાના કાવ્યો તમારે શોધવાના છે ને તમારે જ ગાવાના છે. આવડે છે કે નહીં, કે નથી આવડતું? કેનું હતું, સાંભળનું હતું, કયું હતું એની પંક્તિ હતી, સાંભળના છપ્પા ચોપાઈ ને ઉખાણા ને દોહરા ને એવું બધું હતું સાંભળનું. એની અંદર હતું આપણે, મા મારે પય પિતા બાળ, સત્યવાદી જો બોલે આળ, વાળ થઈને ચીભડા ગળે, સોંગી વસ્તુ ક્યાંથી મળે, મા મારે પય પિતા બાળ, સત્યવાદી જો બોલે આળ, રાજા થઈને લૂંટી લે,
तो प्रजा कोने जय कहे, तो प्रजा कोने जय कहे। तो વાડ થઈને ચીપડા ગળે તો સંગી વસ્તુ ક્યાંથી મળે? તો આવી બધી વસ્તુઓ છે એ આપણા ચોપાઈ છંદ છે. જો છંદના રાગ બરાબર મહત્વના છે, એટલા માટે જ હું બધાએ ઉદાહરણ સાથે ગાઉં છું. કેમ કે તમને પરીક્ષાની અંદર કાંઈ પણ પૂછે તો એ શ્લોકનો તમે ગાતા આવડતું હશે તો લખશો ઉદાહરણ. એટલા માટે પછીનું કયું છે તો કે દોહરો, દિલ કા દોહરા. એ નથી હો, દોહરો એ પણ માત્રા મેળ છે, દોહરો છંદ છે. તમારી ટેક્સ્ટબુકમાં જુઓ. હવે દોહરા છંદની વાત કરીએ તો કે એનું લગાત્મક રૂપ શું છે? દાદા દાદા દાલદા યતિ દાદા દાદા ગાલ. સંધિ એની એની પણ ચતુષ્કલચ છે. અને માત્રા, માત્રાની વાત કરીએ તો જો આ કેવો છે, જેના જે છંદના ચારે ચાર ચરણોની સંખ્યા સરખી હોય. અગાઉ પણ લેક્ચરમાં કીધું પંદર 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 સરખી હોય તેને કેવા કહેવાય? સમવૃત. સમ એટલે સરખું, વૃત્ત જેના વૃત્ત ચારે ચાર સરખા છે. પછી એકમાં પંદર ને એકમાં સત્તર, પછી બીજામાં આમાં પંદર ને પાછું આમાં સત્તર, એટલે પહેલો ત્રીજો હેરખો ને બીજો ચોથો, તો કે અર્ધ સમવૃત્ત કહેવાય. કેવો કહેવાય? અર્ધ સમવૃત્ત. પણ બધા જુદા હોય, પંદર સત્તર ઓગણીસ ને ચૌદ ને બધા હોય તો એને વિષમ કહેવાય. કેવો કહેવાય? વિષમવૃત્ત. હા, ચારે ચાર સરખા હોય તો સમવૃત્ત, બે હરખા હોય ને બે જુદા હોય તો અર્ધ સમવૃત્ત, અને ચારે ચાર જુદા હોય તો વિષમવૃત્ત છંદ કહેવાય. એટલે આ અર્ધ સમવૃત્તમાં આવશે દોહરો. દોહરો છંદ છે એ અર્ધસમ, બરાબર છે. એટલે એની અંદર શું છે, માત્રાઓની વાત કરીએ તો કે પહેલા અને ત્રીજા ચરણમાં તેર માત્રાઓ આવે. કેટલી માત્રાઓ આવે પહેલા અને ત્રીજા ચરણમાં? કેટલી માત્રાઓ આવે છે? આ બેમાં તેર તેર માત્રાઓ. અને બીજા અને ચોથા ચરણમાં અગિયાર અગિયાર માત્રા આવેલા, બરાબર. તેર ને અગિયાર કેટલી થાય? ચોવીસ આમાં ને નીચે પણ આમાં ચોવીસ આમાં. હા, અને યતિ કેટલાય આવે છે? યતિ તેરે આવે, એટલે કે આ તેરે આવે ને યતિ આવે છે. અને તાળ બારનો છે ભાઈ, આનો બાર બારનો તાળ છે. દલપતરામની પંક્તિઓ પહેલે ત્રીજે ત્રીજે તેર કળ અવર પદે અગિયાર. દલપતરામની પંક્તિઓ શું છે? દોહરો છે તો તમને આવડે. ઓ ઈશ્વરી ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ થાય અમારા કામ, થાય અમારા કામ. નમતાને સૌ કોરી જે નમતાને બહુમાન, સરિતા સાગરને ભજે છોડી ઊંચા સ્થાન, છોડી ઊંચા સ્થાન. ઘણા દોહરા છંદની અંદર પણ સરસ મજાના ઉદાહરણ છે. અહીંયા ઉદાહરણ છે. ચાતક ચકવા ચતુર નર પ્રતિદિન ફરે ઉદાસ, ખરક ઘુવડ ને મૂર્ખ જન સુખે સુવે નિજીવાસ, સુખે સુવે નિજીવાસ. તો અહીંયા આપણે લખીએ ઉદાહરણ એનું. ચાતક ચકવા
चतुर नर आपेलू चरण पछी प्रतिदिने खरे उदास खर खर एटले गधेड़ो घुवड़ उल्लू राते जागतू होय ने घुवड़ ने मूर्ख जन सुवे सुखे सुवे निज धाम धोरे दिवसे चातक चकवो चातक पक्षी एक चकवो आवे चक्र आवे छे ने ए पछे ई ने चतुर माणस आ बधा दिवसे दुखी दुखी होय अने खर गधेड़ो घुवड़ ने मूर्ख माणस ई दिवसे निराते पोताने घरे सूता होय હવે અહીં જોવો જે ગુરુ ગુરુની વાત કરે ગુરુ લઘુ 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 ગુરુ લઘુ 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 કેટલા થયા ગણો જઈએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર થયા ગણો જઈએ ગણતા આવડે તો બે ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર થયા તેર કે હા અહીંયા તો કે ચાહે પ્રતિ છે ને પણ આ પાછું રસ્વ થાય એનો થડકો અહીંયા આગળ લાગે પણ વાંધો નહીં હશે એક અહીં માત્રા સીધી ગણીએ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર એક જ મિનિટ પ્રતિદિન ફરે ઉદાસ હા પ્રતિદિને નથી પ્રતિદિન છે એટલે અહીં એક જ આવશે હા એટલે જ કહું છું કે આ કેમ આમ થયું અને અહીં એક એટલે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર માત્રા થાય પહેલા ચરણમાં અને ત્રીજા ચરણમાં અગિયાર આમાં પણ અગિયાર આવતી હોવી જોઈએ હશે એક એક બે એક એક બે બે એક એક ને એક એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર ને તેર એટલે કેટલી માત્રા થાય અહીંયા તેર પછી એક બે એક બે એક એક બે ને એક ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર અહીં અગિયાર માત્રા થઈ એટલે આ કયો છંદ છે પહેલા અને ત્રીજા ચરણમાં તેર તેર માત્રાઓ બીજા ને ચોથા ચરણમાં અગિયાર માત્રા એટલે આ દોહરો છંદ છે તમારે અહીં ટેક્સ્ટબુકમાં આપ્યું જ છે ફરી આપણે જોઈ લઈએ સાથે સાથે વાંચતા જઈએ એટલે જો અહીંયા ઉદાહરણમાં તમને આપ્યું જ છે અહીંયા છે ને બતાય છે દેખાય છે અહીંયા નથી દેખાતું હાલો જાદુ કરું આવ્યું હવે ઓકે હજી નહીં દેખાતું એ ગણાયને ફરી પાછું આપણે જાદુ કરવું જોઈએ હવે દેખાણું હા એટલે કહે છે કે અહીં તમે પહેલાં અને ત્રીજા ચરણની માત્રાનો સરવાળો કરો જો અહીંયા પહેલું છે ને અહીંયા પછી આ ત્રીજી છે એટલે અહીંયા પહેલું અને બીજું ત્રીજું ને ચોથું છે ચાતક ચકવા ચતુર નર પ્રતિદિન ફરે ઉદાસ ખર ગુવડને મૂર્ખ જન સુખે સુવે નિજીવાસ એટલે અહીંયા જે એક બે ત્રણ ને અહીં ત્રણ આપ્યું છે પણ અહીંયા ચોકડો કરી નાખજો અહીંયા ભૂલ છે બરાબર સામેના પેજ ઉપર જોવો તમે પેજ નંબર 137 ઓકે 137 ઉપર જોવો હવે શું કે છે કે જ્યારે આ રીતે પહેલા અને ત્રીજા ચરણની જ્યારે આ રીતે પહેલા અને ત્રીજા ચરણની તેર અને બીજા અને ચોથા ચરણની અગિયાર માત્રા થાય ત્યારે તે દોહરો છંદ હોય છે કયો છંદ હોય દોહરો હા અન્ય ઉદાહરણ નીચે આપ્યા છે બીજા ઉદાહરણ નીચે આપ્યા જ છે જોવાના છે ને આપણે તમારા હાથમાં ચોપડી છે જોજો તમે તેની માત્રા તપાસો કસોટીમાં તમને બે પંક્તિના બદલે એક પંક્તિ પૂછાઈ શકે ઘણીવાર બેને બદલે એક આપે સિંગલ લ્યુ તો તમારે પહેલા અને ત્રીજા ચરણની માત્રા જોવી અહીં ઉદાહરણમાં પણ બે અને એક પંક્તિ સામેલ છે ઘણીવાર જો આ બીજું ઉદાહરણ છે ને એક પંક્તિનું છે અને બાકી પહેલું ત્રીજું ચોથું છે એ બબે પંક્તિનું છે ટૂંકમાં મોટી પંક્તિઓ છે ચાર ચરણવાળી આગળ વાત કરીએ આપણે કરતા ઝાડ કરોડિયો ભોય પડી પછડાય વણ તૂટેલે તાતણે
ऊपर चढ़वा जाय, ऊपर चढ़वा जाय, करे गगन न गोखमा चांदलियो चमकार, बिजली टी नीचे आपी नथी तो शू करवू, तो बिजली टी नो आपी हो तो शू करवू। आपने राग में गाई नाखी बीजू हो नथी आपी लीटी, हाँ बस तमने मजा आवे एटले आपणे कंईक नवं नवं गाया करीए। त्रीजू तस्कर खातर पाड़वा गया वणिक ने द्वार, त्यां भी तूटी पड़ी चोर दबाया चार, चोर दबाया चार। जो जी आमां मजा आवे। तस्कर, तस्कर एटले हूँ चोर, खातर पाड़वू, खातर एटले चोरी करवी, चोर चोरी करवा गया वणिक ने द्वार, वाणिया ने घेरे गया, त्यां तो भीत पड़ी कड़ड़ भूस करीने, चोर दबाया चार। भणता पंडितनी पजे लखया लखता लहियो थाय, चार 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 गाओ चालता लांबो पंथ कपाय, लांबो पंथ कपाय। भणता पंडित निपजे, भैणा राखे तो कोक एकादो पंडित निकले, पंडित थई जवाय। हाँ घणा भैणा करे तो घणा ने हाव आवड़तुं ने, कलम खड़ियो न आवड़तो होय तो भैणा करे ने, तो जेती जेती पंडित थई जाय। संस्कृतना व्याकरण शास्त्री पाणीनी, हाव काई नहोतुं आवड़तुं एने, भणता ज नहोतुं आवड़तुं काई, हशे कलम खड़ियो होय खोटो लखता, पण भणी भणी भणीने एकाएक याद आव्युं અને બધું, અને એણે સંસ્કૃતનું આખું નોલેજ છે એ ઉતારી લીધું કે ભાઈ કૂવા કાંઠે પનિહારીઓ છે બરાબર છે, પાણી ભરતી હતી કે પથ્થરની અંદર પણ આંકો પડી જતો હતો દોરડાના નિશાનથી, તો મારું તો માનવ મન છે તો મને પણ મગજમાં ઉતરી જશે એમ કરી, અને એણે ભણવામાં ધ્યાન દીધું ને એણે સંસ્કૃતનું ગ્રામર લખ્યું। એટલે ભણતા પંડિત નિપજે લખતા લહિયો થાય, લેખા કરે તો લહિયો, લહિયો એટલે લેખક, ટૂંકમાં પત્રને ટપાલને લખતો એ લહિયો કહેવાય। ચાર ચાર ગાવ ગાવ ચાલતા, ચાર ચાર ગાવ આયલા કરો, ચાર ગાવ એટલે એક ગાવ એટલે ત્રણ કિલોમીટર થાય, જાજુની તો કાંઈ નહીં, સવારમાં ચાર ગાવ, બપોર પછી ચાર ગાવ, ચાર ગાવ એટલે એક ગાવે ત્રણ કિલોમીટર જેવું થાય, તો ચાર ગાવ એટલે કેટલું થાય, બાર કિલોમીટર, બાર તેર કિલોમીટર સવારે, બાર તેર કિલોમીટર સાંજે, તો આખા દિનનું 25 કિલોમીટર થાય। હવે આખા દિનનું 25 કિલોમીટર તમે કાપો ને, અહીંથી સુરત જે છે ને, રાજકોટથી સુરત છે એ 500 કિલોમીટર જેવું થાય, કેટલું થાય 500 કિલોમીટર થાય સુરત, એ બાય રોડ, શોર્ટકટમાં હાલો તો 400 જ થતું હશે, પણ કાયમી 25 કિલોમીટર હાલે તો 4 દિવસમાં 100 કિલોમીટર, અને 20 દિવસમાં માણસ હાલી રહી સુરત પૂગી જાય। હવે તો બસ ને ટ્રેન ને આવી ગયો એટલે, પણ પહેલાં તો માણસો હાલી હાલીને જાત્રા કરતા હો, હરિદ્વાર દિલ્હી ને બધું જાય, હવે અહીંથી 2000 કિલોમીટર વધીને થતું હોય તો માણસ સારો હાલે ને, બરાબર છે, તો 1-1.5 મહિનામાં ત્યાં પૂગી જાય ને 1-1.5 મહિનામાં પાછો આવી આવે, 4-6 મહિનામાં જાત્રા કરીને હાલીને વહી આવે, એટલે કંઈ વાંધો આવે નહીં। સારું, આ ઉદાહરણોની માત્રા ગણી જુઓ, આ બધી ઉદાહરણો આપ્યા છે એની માત્રા જુઓ, પહેલા ચરણમાં 13, બીજા ચરણમાં 11, ત્રીજા ચરણમાં 13, ચોથા ચરણમાં 11 થાય છે, તો આ દોહરો છંદ છે, તમારા પાઠ્યપુસ્તકમાં 23મી કૃતિમાં દુહા છે જેની માત્રા જરા ગણી જુઓ। હવે આપણે 23મી કૃતિ જોઈએ, પેજ નંબર કેટલામાં હું જોજો, મારી અરે અરે બોલો મેરે સંગ સંગ, પેજ નંબર 146 ઉપર દુહા છે ને, કુલ દીપક થાઉ કઠિન દેશ દીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય, અંશી કોક અલભ્ય, આવ નહીં આદર નહીં નહીં નયન માને, તે ઘર કદી ન જાઈએ કંચન વરસે મેં, કંચન વરસે મેં, આવ નહીં આદર નહીં 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 નો માને, કોઈ આવ નો કે આદર નો આપે, નહીં નોમાં આંખોમાં સ્નેહ ન હોય તો એ ઘર કદી ન જઈએ, એવા ઘેરે કોઈ દી ન જવું જોઈએ, કદાચ કંચન વરહે મેં, એને ત્યાં હોનાનો વરસાદ થતો હોય તો જવું જોઈએ નહીં,
ફરી પાછા આપણે 137માં પેજ ઉપર વહી આવીએ. છેલ્લો પેરેગ્રાફ જે છે એ વાંચી લઈએ. મિત્રો, અભ્યાસની દ્રષ્ટિએ છંદના બંધારણ જાણવા માટે આ બધી વિગતો ખૂબ જ ઉપયોગી છે. હા, તમારે છંદનો અભ્યાસ કરવો હોય તો બંધારણ જાણવા માટે આ બધી વસ્તુ ઉપયોગી છે. પણ છંદને માણવો હોય તો ગાવા જરૂરી છે. જો કીધું છે ગાવાનું એટલે જ આપણે ગાઈએ છીએ. અસત્યો માહેથી પ્રાર્થના ગવાય અને ખબર પડે કે આ તો શિખરીની છંદ છે તો કેવી મજા પડે કે આ શિખરીની છંદ. હા, તો ના ના, આપણે તો આ પ્રાર્થના બોલીએ આવડે જ છે. સાથે સાથે જ્યાં એ રાગ બેસે ત્યાં શિખરીની છંદ હશે જ. જ્યાં આ રાગ બેસે એ બધું શિખરીની છંદ હોય. એવું જ અનુષ્ટુપ છંદ છે, મંદાક્રાંતા કે ચોપાઈ કે દોહરાનું છે, મનહર છંદને પણ તેનો આગવો લય છે જ, એનું જુદો જ રાગ છે જ. છંદ જો ગાતા આવડશે તો પરીક્ષામાં સાચો ઉત્તર શોધવા માટે બંધારણ શોધવાનું શરૂ કરો એ પહેલાં જ તમારી અંદર રહેલો લય છે એ છંદને ઓળખી જશે. તમે પરીક્ષામાં કે ભાઈ કયો છંદ છે ઓળખો જોઈએ, એ તમે સામે આવશે ને ઉદાહરણ થાય ખબર કે આ કંઈ ચાર ઓપ્શન નથી જોવા, લઘુગુરુ કે કંઈ નથી કરવું, આ તો ઓલો જ છંદ છે, આવડી જશે. એટલે કહું છું કે કાયમી ગાજો. સુબા સુબા ઠંડે ઠંડે પાણી છે નહા ન ચાહીએ, ગાના આયે ન આયે ગાના ચાહીએ, એવું કંઈક ગીત છે. એટલે તમને આવડે કે ન આવડે તમે ગાયા રાખજો તમે તમારે, બરાબર છે. એટલે ગાવાનું એટલે છંદ. પિક્ચરના ગીતનો ગાતા કે અમારા સાહેબે કીધું કે સવારના નાતા નાતા ગણાય તો નાતા નહીં હોય તો ગીત ગાવા હતું નાવા જાહે, આ એવું નથી કરવાનું, બરાબર છે. સારું હશે આપણા છંદ અહીંયા પૂરા. હવે ફરી પાછું આપણે સંસ્કૃતમાં વ્યાકરણ શરૂ કરવું ને સંસ્કૃતનું કે નહીં? કાંઈ વાંધો નહીં, વિચારશું હજી જાજા દિવસ છે. મેં તો અઠવાડિયાનો ડોઝ તમને એકાય રહે દઈ દીધો, બરાબર. ઓકે ચાલો.